નમસ્કાર દોસ્તો, એજ્યુકેરવી ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વાલા વિદ્યાર્થી મિત્રોનું એકાઉન્ટનું પેપર તો ખૂબ જ સરસ ગયું છે અને મને ખૂબ જ કોમેન્ટ મળી છે. અને વિદ્યાર્થી મિત્રો, સાચું કહું તો તમારી કોમેન્ટ, તમારા પેપર સારા ગયા છે એવું મારી કોમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થયો છે અને ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો છે. જેમ તમારો જુસ્સો ઊંચો છે તેવો જુસ્સો મારો પણ ઊંચો થઈ ગયો કે મારા ચેનલ થકી વિદ્યાર્થીઓને લાભ થયો છે. અને વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 8/3/2019 દિવસે લેવાયેલ આંકડાશાસ્ત્રનું સ્ટેટિસ્ટિક્સનું પેપરનું વિભાગ એ ને બી નું સોલ્યુશન પણ હું તમારી સમક્ષ હવે રજૂ કરું છું. અને એ પેપર પણ તમારું કેવું ગયું છે એની મને કોમેન્ટ જણાવજો. અને વિભાગ એ ને અને બી માં તમારા કુલ કેટલા ગુણ આવશે એ પણ તમે મને જણાવશો કે જેથી તમારી કોમેન્ટ વાંચીને જ હું ધરાઈ જાઉં અને મને પણ ઉત્સાહ આવી જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, હું સોલ્યુશન રજૂ કરું છું. તો વિભાગ એ નો પ્રશ્ન 1. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.5 ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો થાય? તો એનો જવાબ છે બી 450. ત્યાર પછી નંબર 2. વિકિર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આર ની કિંમત શું થાય? તો એનો જવાબ છે બી 1 અથવા -1. ત્યાર પછી નંબર 3. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો એનો જવાબ છે એ x̅y̅. ત્યાર પછી સવાલ નંબર 4. હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો એનો જવાબ છે ડી યાદચ્છી. ત્યાર પછી સવાલ નંબર 5. નિદર્શ અવકાશમાંની કોઈ પણ ઘટના એ માટે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો? તો એનો જવાબ છે સી 0 <pa> <1 એનો જવાબ છે. ત્યાર પછી સવાલ નંબર 6. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? તો એનો જવાબ છે ડી વિદ્યાર્થીનું જન્મ વર્ષ. ત્યાર પછી સવાલ નંબર 7. પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણની નીચેના પૈકી કયા છે? તો એનો જવાબ છે એ મધ્યક બરાબર 0 અને વિચરણ બરાબર 1. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સવાલ છે એની ખાસ ધ્યાન રાખજો. નંબર 8. પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં તમને બે તૃતીયાંશ આપ્યું છે પણ ખરેખર એનો જવાબ છે એ આવે છે. એટલે ચોપડીમાં એ ખોટું છપાયું છે એ તમે ધ્યાનથી જોજો, કારણ કે ચતુર્થક વિચલનનું સૂત્ર જ છે બે તૃતીયાંશ સિગ્મા. એટલે 8માં જવાબ આવશે એ. ત્યાર પછી નંબર 9. 3 નું 0-3 સામીપ્યનું માનાંક સ્વરૂપ કયું છે? તો એનો જવાબ છે બી માનાંકમાં x-3 <0.3. આ એનો જવાબ છે. અને ત્યાર પછી હવે વિભાગ એનો છેલ્લો સવાલ y = ax^n, જ્યાં એ અચળ સંખ્યા હોય તો dy/dx ની કિંમત શું થાય? તો એનો જવાબ છે બી an x^n-1. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આ 10માંથી ઘણા વિકલ્પો સાચા પડ્યા હશે એવી હું આશા રાખું છું. અને હવે તમારી સમક્ષ વિભાગ બી નું સોલ્યુશન રજૂ કરું છું. તો સવાલ નંબર 11. ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ત્યાર પછી સવાલ નંબર 12. એક્સ અને વાય વચ્ચે સહસંબંધાંક 0.4 છે. હવે એક્સના પ્રત્યેક અવલોકનમાં 5 ઉમેરવામાં આવે અને વાયના પ્રત્યેક અવલોકનોને 10 વડે ગુણવામાં આવે તો આ ફેરફાર બાદ સહસંબંધાંક શું થશે? તો એનો હું તમને જવાબ આપું. તો વિદ્યાર્થી મિત્રો, સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ પરિવર્તનથી નિરપેક્ષ છે, તેથી આરની કિંમત બદલાશે નહીં. એટલે કે આર ની કિંમત 0.4 જ રહેશે. ત્યાર પછી સવાલ નંબર 13. જો કોઈ નિદર્શ બિંદુ અન્વયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટીની કિંમત કેટલી થાય? તો એનો જવાબ છે ત્રુટીની કિંમત 0 થાય. ત્યાર પછી સવાલ નંબર 14. સામયિક શ્રેણી એટલે શું? તો એનો જવાબ છે સમયના ક્રમિક અંતરે ચલ રાશિની મળતી કિંમતોના સમૂહને
સામયિક શ્રેણી કહેવાય છે. ત્યાર પછી સવાલ નંબર 15, નિદર્શ અવકાશની બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ લખો. તો જ્યારે બે ઘટનાઓ નિરપેક્ષ ઘટના હોય તો ત્યારે એનું ગુણાકારનો નિયમ છે પી એ છેદ બી બરાબર પી એ ગુણ્યા પી બી. આ એનો જવાબ છે. ત્યાર પછી સવાલ નંબર 16, એક સંમિત દ્વિપદી વિતરણનો મધ્યક 9 છે તો તેના પ્રાચલ n ની કિંમત શોધો. તો આ દાખલો ગણતી વખતે n ની કિંમત આવશે 18, એટલે તમારો જવાબ 18 આવ્યો હોય તો તમને એક ગુણ મળશે. ત્યાર પછી સવાલ નંબર 17, પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું જ છે. ત્યાર પછી સવાલ નંબર 18, પ્રામાણ્ય વક્રમાં મ્યુ માઇનસ 2 સિગ્મા અને મ્યુ પ્લસ 2 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય? તો એનો જવાબ છે 95.45%, 95.45% થાય છે. ત્યાર પછી 19મો સવાલ, એક્સ લિમિટ 5 3x+5 ની કિંમત શોધો. તો તમારે અહીં એક્સ ની કિંમત 5 મૂકવાની છે, એટલે 5 × 15 અને 15 + 5 એટલે તમારો જવાબ આવશે 20. એટલે 19માં જે દાખલો છે તેનો જવાબ આવશે 20. હવે ત્યાર પછી છેલ્લો સવાલ, fx બરાબર 7x² - 6x+5 હોય તો f ડેશ x મેળવો, એટલે કે પ્રથમ વિકલિત મેળવવાનો છે. તો પ્રથમ વિકલિત થશે એનું 7x² છે એટલે એનું પ્રથમ વિકલિત થશે 14x - 6. એટલે ફરીથી એકવાર સાંભળજો કે 20માંનો જવાબ આવશે 14x - 6, એ તમારું f'x આવશે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આ સોલ્યુશન મળ્યું પછી વિભાગીય અને બીમાં કેટલા ગુણ મેળવ્યા હશે એ મને કોમેન્ટ દ્વારા જણાવજો. અને હવે બાકીના પેપરો પણ તમારા ખૂબ જ સરસ જાય એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.